वेलकम बैक फ्रेंड्स, हूँ भरत चौधरी, एबीसी क्लासेस गांधीनगर यूट्यूब चैनल पर फरी से आपको एक बार हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज आपणो टॉपिक धोरण 10 विज्ञान ने टेक्नोलॉजी चैप्टर नंबर 6 जैविक क्रियाओ बोर्ड की परीक्षा जी 80 मार्क्स लेवाय छे, एनी अंदर थी आ पाठ में 6 मार्क्स पूछाय छे, एक 2 मार्क्स प्रश्न, एक 4 मार्क्स प्रश्न, अने एनी अंदर टूंका प्रश्नों पूछाय छे ए 2 मार्क्स में हशे अने मोटो प्रश्न यानी 4 मार्क्स में। तो आप ऑल ओवर कम्प्लीट तैयारी करवी पड़े, कारण कि नाना प्रश्नों ने मोटा प्रश्नों बने रीते अगर प्रश्न पूछाय छे तो आप नाना अने मोटा बधी रीते कम्प्लीट तैयारी करवी जरूरी है। हाँ, क्यारेक एवुं थाय कि आनी अंदर माइनर फेरफार शक्य बने छे, एटले खास आपणे तैयारी करीशुं नानाथी लईने मोटा प्रश्न दरेके दरेक प्रकारनी हूँ कम्प्लीट तैयारी करावानो छूँ। आनी अंदर अमुक आकૃતિઓ દોરવાની પૂછાય છે, એ આકૃતિઓનો સ્પેશિયલ અલગથી વિડીયો બનાવવાનો છું, અને હા અમુક ટોપિક હું અહીંયા ભણાવીશ અને સીધા પીડીએફમાંથી હું ડાયરેક્ટ સમજાવવાનો છું કઈ રીતે શું હશે વ્યવસ્થિત રીતે। અગર છેલ્લે સુધી વિડીયો જોશો તો હું ગેરંટી આપું છું કે ક્યાંય ટ્યુશનમાં સ્કૂલમાં ક્યાંય નહીં જરૂર પડે, આ ખાલી વિડીયો જોવાથી તમારો પાઠ કમ્પ્લીટ તૈયાર થઈ જશે અને 6માંથી 6 માર્ક્સ આરામથી લઈ શકશો। ચલો માય ડિયર ફ્રેન્ડ, સ્ટાર્ટ કરીએ છીએ આપણું આ ચેપ્ટર। चलो मित्रों, आज आप स्टार्ट करें चेप्टर की अंदर सौथी पहेलो ज आपने एवो प्रश्न थाय कि आ जैविक क्रियाओ छे शू, याद रखो खास जैविक क्रियाओ, जैविक जीववा माटे, आपणे जीववा माटे जे कई पण क्रिया करीए छीए ए बधुं એટલે જૈવિક ક્રિયાઓ। જૈવિક ક્રિયાઓની અંદર કોનો કોનો સમાવેશ થાય, આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો એના માટે સૌથી પહેલાં તો આપણે શું કરવું પડે, ખોરાક આપણે લઈએ છીએ, અને ખોરાક એટલે આપણે એને શું કહીશું કે એક જાતની આપણા શરીર માટે આપણે ઉર્જા પ્રાપ્ત કરવા માટે કે જે કંઈ પણ આપણે ખોરાક લઈએ છીએ એને વિજ્ઞાનની ભાષામાં આપણે કહીશું પોષણ। એટલે કે જૈવિક ક્રિયાની અંદર સૌથી એક અગત્યનો ટોપિક હોય તો એ છે પોષણ। પોષણ શું છે એના વિશે વિસ્તૃત ચર્ચા આપણે કરવાના છીએ। પોષણ સિવાય બીજો ટોપિક આવશે શ્વસન। બોલો, કોઈ એવું છે કે જે શ્વાસ લીધા વગર જીવતું હોય? તમે હું દુનિયાની દરેક જે સજીવ સૃષ્ટિની અંદર જેટલા પણ સજીવ છે બધા સજીવો એટલે કે એ શ્વાસની ક્રિયા કરે છે, શ્વસન કરે છે। તો આ બંને પણ શું છે, જૈવિક ક્રિયા। આપણે જીવતા રહેવા માટે શ્વાસ લઈએ છીએ, એટલે ખાસ યાદ રાખજો, એક સૌથી પહેલા એટલે પોષણ, બીજું એટલે શું શ્વસન, અને ત્રીજું વાહન। ખોરાક મોઢામાં લીધો, ઢૂસ્યા પછી મોઢામાં જ રહે છે? ના, ક્યાં જાય છે? સીધું જઠરમાં, જઠરમાં જઈને એની ઘણી બધી ક્રિયાઓ થઈ અને છેક આગળ નાના આંતરડામાંથી મોટા આંતરડામાંથી આખા શરીરની અંદર જે ફેલાય છે એટલે શું થયું, વાહન। શ્વાસ લીધો, નાકમાં જ રહે છે, સીધો ક્યાં જાય છે? ફેફસામાં। એની વચ્ચે ઘણા બધા ઓપ્શન છે પણ ટૂંકમાં ફેફસામાં જશે, ફેફસામાં જઈને આખા શરીરમાં એ વહન પામે છે અને પછી પાછું આવે છે। રુધિર એ બી વહન કરે છે, એના સિવાય આપણે વાત કરીએ ટૂંકમાં આપણા શરીરની અંદર વહન તંત્ર હોવું જરૂરી છે, આપણા શરીરમાં નહીં દરેક સજીવ સૃષ્ટિ માટે। અને છેલ્લે આવશે ઉત્સર્જન, યાદ રાખજો ઉત્સર્જન મતલબ શું, ભણી ચૂક્યા છે નાના ધોરણની અંદર, ઉત્સર્જન યાની કે આપણા શરીરની અંદર ઉત્પન્ન થયેલા નકામા પદાર્થોને શરીરની બહાર કાઢવા, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે આપણા માટે? ના, આપણે શરીરની બહાર કાઢીએ છીએ, પરસેવો આપણા શરીરની બહાર નીકળે, ઉત્સર્જન છે એક જાત, મૂત્ર ત્યાગ કરીએ છીએ, મળનો ત્યાગ કરીએ છીએ, એટલે કે અથવા તો ધારો કે મોઢા ઉપર કે શરીરના અમુક અમુક ભાગો ઉપર જે ખીલ થાય છે તો એ પણ શું છે, આપણા શરીરની અંદરથી નકામો કચરો બહાર નીકળે છે, તો આ શું છે, ઉત્સર્જન છે। તો ખાસ ખબર રાખવાની છે આમાંથી કોઈ પણ એક કામ આપણે ન કરીએ તો આપણે જીવતા ન રહી શકીએ, એટલા દરેકે દરેક કામ કરવા જરૂરી છે। ચારે ટોપિક શું છે એના વિશે વિસ્તૃત ચર્ચા બી કરવાના છે, ટૂંકમાં ચર્ચા કરવાના છીએ, પણ હું આની અંદર પ્રશ્ન પ્રમાણે એના જવાબ આપણે કેવી રીતે લખવા એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આપણે ચર્ચા કરીશું, ક્લિયર? તો ચલો સ્ટાર્ટ કરીએ ચારે ટોપિક। ચલો મિત્રો, હવે આપણે અહીંયા જોઈશું પ્રશ્ન નંબર પહેલો કે જૈવિક ક્રિયાઓ એટલે શું, પેલી વ્યાખ્યા પૂછી છે અને પછી કહ્યું છે કે સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો। તો હવે આપણે સમજવાની કે પહેલી વ્યાખ્યા આપવાની છે અને વ્યાખ્યા વિશે આપણે હમણાં થોડી આગળ વાત કરી હતી કે બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ, આ ખાસ સમજવાનું છે, મુખ્ય ક્રિયાઓ કે જે સજીવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, કારણ કે આપણે જીવતા રહેવા માટે જે કંઈ પણ કાર્ય કરીએ છીએ એ બધાને આપણે શું કહીએ છીએ, જૈવિક ક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ। અને જૈવિક ક્રિયાઓના અહીંયા પ્રકારો આપ્યા છે, એની અંદર સૌથી પહેલું છે પોષણ। તો પોષણ વિશે આપણે હમણાં જ વાત કરી હતી થોડી, પણ અહીંયા ડિટેલમાં સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે ઉર્જાના સ્ત્રોતોને ખોરાક સ્વરૂપે બહારથી સજીવના શરીરની અંદર જે દાખલ કરવાની ક્રિયા છે જેને આપણે શું કહીએ છીએ, પોષણ। તો સિમ્પલ વસ્તુ છે, જે આપણે ખોરાક લઈએ છીએ એ ખોરાક એક જાતનું શું કહેવાય, પોષણ કહેવાય છે। એના પછી આપણો બીજો મુદ્દો છે કે મોટાભાગના ખાદ્ય પદાર્થો કાર્બન ઉપર આધારિત છે, તો આપણે જે પણ ખોરાક લઈએ છીએ એની અંદર મોસ્ટ ઓફ શું હોય છે,
ખોરાક લીધા પછી ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે. ગ્લુકોઝની અંદર શું હોય છે? કાર્બન રહેલો હોય છે. એના પછી આપણે વાત કરીએ કે આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરી અને વિવિધ સજીવો એ વિવિધ પ્રકારના પોષણની ક્રિયાઓનો ઉપયોગ કરે છે. તો હવે દરેક પ્રકારના જે સજીવો છે એ કોઈ એક જ પ્રકારનો ખોરાક નથી લેતા અને એ જે ખોરાક લેવાની પ્રક્રિયા છે એ પણ જુદી જુદી હોય છે. એના પછી આપણે વાત કરીએ, આપણો ઓપ્શન નંબર છે 2 કે જેની અંદર આપણે વાત કરવાના છીએ શ્વસન વિશે. ચલો હવે આપણો ટોપિક છે શ્વસન, કે સજીવ કોષમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા સ્ત્રોતોનું ઓક્સિજનની હાજરી, ખાસ ધ્યાન રાખજો, ઓક્સિજનની હાજરી કે ઓક્સિજનની ગેરહાજરીમાં જે વિઘટન થવાની જે ક્રિયા છે જેને આપણે શું કહીએ છીએ શ્વસન. એટલે કે સિમ્પલ વસ્તુ છે કે અમુક જે સજીવો છે એ જે જારક શ્વસન કરતા હોય છે, અમુક અજારક શ્વસન. કારણ શું છે કે અમુક જે સજીવો એવા છે કે જે ઓક્સિજનની હાજરીમાં શ્વસન કરતા હોય છે, અમુક ગેરહાજરી એટલે કે ઓક્સિજન શ્વાસની અંદર લેતા હોતા નથી. તો આટલી વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. એટલે અહીંયા શ્વસન માટે બે પ્રકારો આપ્યા છે અને બે પ્રકારની અંદર કયા કયા છે આપણે હમણાં અહીંયા આગળ વાત કરવાના છીએ. ચલો આપણો બીજો મુદ્દો છે કે શ્વસન માટે કાર્બન આધારિત ખાદ્ય પદાર્થોનું વિઘટન અને મુક્ત થતી ઉર્જા જે એટીપીમાં રૂપાંતર થાય છે. મિત્રો આપણે ધોરણ 9માની અંદર ભણતા હતા કે આપણા શરીરની અંદર જે ઉર્જા છે એ ઉર્જા એટીપીની અંદર સંગ્રહ પામે છે. તો હવે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે કંઈ પણ ખોરાક લઈએ છીએ એ ખોરાક એટલે કે આપણા શરીરની અંદર સંગ્રહ પામ્યા પછી શ્વસન દ્વારા જે આપણે ઉર્જા, કારણ કે એનું વિઘટન થશે જે આપણા ખાદ્ય પદાર્થો છે અને એ વિઘટનનું અંદરથી રૂપાંતર થઈ ઉર્જાનું અને ક્યાં સંગ્રહ થાય છે એટીપીમાં. ચલો હવે ત્રીજો મુદ્દો કે મોટાભાગના સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરતા હોવાથી જારક સજીવો તરીકે ઓળખવામાં આવે છે અને જ્યારે કેટલાક સજીવો એવા છે કે જે શ્વસનની ક્રિયાની અંદર ઓક્સિજનનો ઉપયોગ કરતા નથી જેને આપણે શું કહીશું અજારક સજીવો. જોકે મિત્રો આના વિશે ઓલરેડી આપણે આગળ ભણવાનું છે કે જારક સજીવો શું છે અને અજારક સજીવો શું છે, એટલે આપણે આગળ વિસ્તૃતથી સમજીશું એક વખત. હવે આપણો એના પછીનો મુદ્દો છે કે વહન એટલે શું. વહન એટલે સિમ્પલ વસ્તુ આપણે સમજીએ છીએ કે કોઈ પણ આપણે ખોરાક લઈએ છીએ કે શ્વસનની ક્રિયા કરીએ છીએ, લોહી છે કે જે કંઈ પણ પદાર્થો છે એ એક ભાગમાંથી બીજા ભાગમાં ધકેલાય છે. તો એના વિશે આપણે વાત કરીએ તો આગળ આપણે ભણી ચૂક્યા છીએ કે એક કોષી સજીવો શું છે અને બહુકોષી સજીવો શું છે. એક કોષી સજીવો એટલે એનું શરીર એકદમ સૂક્ષ્મ હોય છે અને એનું આખું શરીર સીધા પર્યાવરણના સંપર્કમાં હોય છે. માટે અહીંયા જોઈએ કે એક કોષી સજીવો ખોરાક ગ્રહણ કરવા માટે વાયુની આપલે માટે કે પછી ઉત્સર્ગ દ્રવ્ય નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગો હોતા નથી. કારણ શું છે કે સજીવની સમગ્ર સપાટી પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોય છે. મિત્રો આ વસ્તુ ઓલરેડી આપણે ભણીને આવ્યા છીએ કે એક કોષી જે સજીવો હોય છે એના આપલે કરવા માટે કોઈ પણ, મતલબ કે વાયુની આપલે માટે કોઈ પણ એવા ભાગ હોતા નથી કે ખોરાક ગ્રહણ કરવા માટે પણ કોઈ એના માટે સ્પેશિયલ અંગ હોતા નથી. તો આ જ વસ્તુ આપણે આગળ એક ટોપિક ભણવાનો છે જેની અંદર આવશે કે અમીબાની અંદર પોષણ પદ્ધતિ કેવી રીતે છે, એ એક કોષી સજીવ છે. તો એના વિશે આપણે ડિટેલમાં એ વખતે પણ સમજવાના છીએ. એના પછીનો બીજો મુદ્દો આપણને શું આપ્યો છે કે બહુકોષી સજીવોમાં બધા જ કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી. જેમ કે શ્વસનની ક્રિયા આપણે ફેફસામાં કરીએ છીએ પણ ફેફસું એ સીધું કંઈ પર્યાવરણના સંપર્કમાં હોતું નથી. પાચનની પ્રક્રિયા આંતરડાની અંદર જઠરની અંદર થાય છે તો એ પણ કંઈ સીધા સંપર્કમાં હોતા નથી હવાના સંપર્કની અંદર. તો ટૂંકમાં લોહી પણ ભ્રમણ કરે છે એ. તો મતલબ સિમ્પલ વસ્તુ સમજીએ કે આપણા શરીર એટલે કે આપણું શરીર એટલે કે માણસનું શરીર અથવા કોઈ પણ જે જટિલ સજીવો છે એ બધાના શરીર જે છે એ કોઈ પણ ડાયરેક્ટલી પર્યાવરણના સંપર્કમાં હોતા નથી. તો આટલી વસ્તુ આપણે ખાસ યાદ રાખવાનું છે. બહુકોષી એક કોષી સજીવો શું છે મિત્રો એ બધું જ આપણે ધોરણ 9માની અંદર ઓલરેડી ભણીને આવ્યા છીએ, કંઈ આજે પહેલીવાર નામ સાંભળ્યું છે એવું નથી. હવે અમુક લોકો તો એવું કહેશે સાહેબ અમે 9મા ધોરણમાં સરખી રીતે ભણ્યા નહીં. કંઈ વાંધો નહીં, ન ભણ્યા હોય તો સિમ્પલ વસ્તુ આપણે હજી આગળ એક વખત ડિટેલમાં સમજીશું, એ વખતે વિસ્તૃત તમને ખ્યાલ આવી જશે. ચલો એના પછીનો મુદ્દો છે અને આપણે ધ્યાનથી સમજીએ કે બધા જ કોષોની જરૂરિયાત સામાન્ય પ્રસરણથી પૂરી થઈ જતી નથી. એટલે કે ધારો કે એની અંદર ખાલી પ્રસરણ થાય એટલે કે એની બધી જરૂરિયાત પૂરી થઈ જાય એવું નથી હોતું. તેથી શરીરના બધા કોષો સુધી ખોરાક અને ઓક્સિજનને લઈ જવા માટે બધા કોષોમાંથી એકત્ર કરાયેલા ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા માટે કોઈ ચોક્કસ વહન તંત્રની આવશ્યકતા હોય છે. આ ખાસ ધ્યાન છે ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે આપણા શરીરની અંદર નકામા પદાર્થો જે છે એને પણ આપણે વહન કરાવવું પડે. એવું નહીં કે ખાલી જરૂરી પદાર્થો છે એને વહન કરાવવું પડે. સિમ્પલ વસ્તુ આપણે સમજીએ કે ઓક્સિજન આપણા શરીરની અંદર આપણે લીધો અને એને જ્યારે બહાર કાઢીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ થઈ જાય છે. એ કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ થયો એની ચર્ચા આપણે કરીશું. પણ એક સિમ્પલ વસ્તુ સમજીએ કે ઓક્સિજન લઈ ગયા ત્યારે તેનું વહન કરવાની જરૂર પડી, પાછો લાવીએ છીએ ત્યારે પણ એનું વહન કરાવવું જરૂરી છે. તો સિમ્પલ વસ્તુ આપણે સમજીએ કે ઉત્સર્ગ દ્રવ્યો અને તેમજ આપણા શરીર માટે જરૂરી પદાર્થો છે એ બધાના વહન માટે આપણે શરીરની અંદર તંત્ર કમ્પ્લીટ હોવું જરૂરી છે.
એના પછી આપણો પ્રશ્ન છે ઉત્સર્ગ દ્રવ્ય. ધ્યાનથી સમજીએ કે આ ક્રિયા માટે નાઇટ્રોજનયુક્ત હાનિકારક પદાર્થો જે ચયાપચયની ક્રિયા દ્વારા દૂર કરવામાં આવે છે. એક સિમ્પલ વસ્તુ છે કે આપણા શરીરની અંદરથી જે નકામા પદાર્થો ઉત્પન્ન થતા હોય છે એને આપણે હંમેશા શું કરીએ છીએ, બહાર કાઢી નાખીએ છીએ. તો એને આપણે શું કહીએ છીએ, ઉત્સર્ગ પદાર્થો તરીકે ઓળખવામાં આવશે. ચાલો મિત્રો, હવે આપણો બીજો મુદ્દો કે એક કોષી પ્રાણીઓ કોષ સપાટી દ્વારા સાદા પ્રસરણથી ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરે છે અને બહુકોષી સજીવોમાં ઉત્સર્જન દ્વારા વિશિષ્ટ પેશી અંગ કે તંત્ર હોય છે. મિત્રો, આપણે હમણાં જ અહીંયા વાત કરી કે જે એક કોષી સજીવો છે એ સીધા જ પર્યાવરણના સંપર્કની અંદર હોય છે, એટલે જે કોઈ પણ નકામા પદાર્થો હશે શરીરની અંદરથી સીધો બહાર છોડી દેશે. અહીંયા લખ્યું છે કે સીધો બહાર છોડી દે. પણ જ્યારે બહુકોષી સજીવો હોય છે એના માટે કોઈ વિશિષ્ટ તંત્ર હોવું જરૂરી છે. એ વિશિષ્ટ તંત્રની અંદર શું હશે, તો પેશીઓ હશે, અંગ હશે કે તંત્ર હશે. તો આટલી વસ્તુ આપણને ક્લિયર ખબર પડી. જો અગર આખો જટિલ પ્રશ્ન પૂછાય તો જટિલ પ્રશ્ન પણ તમને કમ્પ્લીટ લખતા આવડવું જોઈએ. ક્લિયર? તો ચલો આપણો અહીંયા આ પ્રશ્ન આપણે પૂરો કરીએ છીએ. મિત્રો, લખતા રહેજો ખાસ. અને આ પ્રશ્નની અંદર જો તમારે લખાણ જો લખવું હોય તો વિડીયોને પુશ કરજો, અને એટલે કે સ્ટોપ કરીને પછી તમે લખી શકશો. ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે એક નવો ટોપિક ભણવાનો છે. એનું નામ છે સ્વયંપોષી અને વિષમપોષી. સ્વયંપોષી અને વિષમપોષી અંદર જ મિત્રો નામ રહેલા છે. સ્વયંપોષી અને વિષમપોષી. વિષમપોષી સ્વયં ખુદ પોતે જાતે જે સજીવો પોતાનો ખોરાક જાતે તૈયાર કરતા હોય એને શું કહેવાય, સ્વયંપોષી. જેમ કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે, એને કોઈ કોઈને આપવા દેવું પડતું નથી, એટલે સ્વયંપોષી. વિષમપોષી એટલે કે આપણે આપણો ખોરાક જાતે તૈયાર કરી શકતા નથી. અમુક તો કહેશે સાહેબ અમારા ઘરમાં મારા મમ્મી જાતે ખોરાક જાતે બનાવે છે. ભગવાન એમ નહીં વાત. આપણે ધારો કે જઈને ચલો તડકામાં બેસી ગયા થોડી વાર માટે કે મંદિરની બાજુમાં જઈને, તો શું પેટ એમને એમ ભરાઈ જાય છે? ના, એના માટે આપણે શું જોઈએ, શાકભાજી જોઈએ, અનાજ જોઈએ કે જે કંઈ પણ કઠોળ જોઈએ, બધી જ વસ્તુની આપણે જરૂર પડે છે. તેલબિયા જોઈએ, દૂધ જોઈએ, આ બધા જ પ્રકારનો જે આપણે ખોરાક લઈએ છીએ આપણે જાતે બનાવ્યો નથી. એટલે કે જે પણ ખોરાક આપણે જાતે તૈયાર નથી કરી શકતા, બીજા અન્ય કોઈ એટલે કે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ જે બીજા કોઈ આપણે પદાર્થ ઉપર કે સજીવ સૃષ્ટિ ઉપર કે ગમે ત્યાં આપણે આધાર રાખીએ છીએ, એ બધાને આપણે શું કહીએ છીએ, વિષમપોષી. આપણે નહીં, બીજા કોઈના ઉપર આધાર રાખીને જીવતા સજીવોને વિષમપોષી કહેવાય, અને જે સજીવો પોતે પોતાનો ખોરાક જાતે જ બનાવતા હોય એને કહેવાય સ્વયંપોષી. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે એટલે આપણે એને શું કહીએ છીએ, સ્વયંપોષી કહીએ છીએ. બરાબર? તો આના વિશે ડિટેલમાં બહુ ચર્ચા કરવાના છીએ. આ બે ટોપિક ઉપર સ્પેશિયલ વિડીયો બી આવશે અને આની અંદર પણ આપણે શીખવાના છીએ. ખાસ ધ્યાન રાખીને આપણે શીખવાનું છે. તો બંને ટોપિક આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. ચલો મિત્રો, હવે આપણે આગળનો પ્રશ્ન અહીંથી જોઈશું કે આપણા શરીરમાં ઉર્જા અને દ્રવ્યો બહારથી શા માટે જરૂરી છે અને તેમનો સ્ત્રોત કયો કયો છે. તો સામાન્ય વસ્તુ આપણે સમજીએ કે કોઈ પણ ઉર્જા કે અથવા દ્રવ્યો આપણે બહારથી શા માટે લેવા જરૂરી છે, અને બીજું આપણને આપ્યું છે કે અગર આપણે લઈએ છીએ પદાર્થો તો એ ક્યાંથી મળે છે. તો સિમ્પલ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે. જો પહેલો મુદ્દો શું આપ્યો છે કે જ્યારે આપણે ચાલતા હોઈએ કે સાયકલ ચલાવતા હોઈએ કે પછી દ્રશ્ય સક્રિય પ્રવૃત્તિ કરતા હોઈએ ત્યારે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. તમને ખ્યાલ હશે કે ધારો કે આપણે સવારે ઉઠ્યા, શાંતિથી નાસ્તો કરીને મસ્ત જમી લીધું, નાસ્તો કર્યો, જમ્યો કોઈ બી હોય, હવે એના પછી આપણે શાંતિથી ઊંઘી જઈએ છીએ, ટીવી જોઈએ છીએ, ચલો મોબાઈલમાં ગેમ રમીએ છીએ, તો શું આપણને ભૂખ નહીં લાગે? મિત્રો, લાગે છે. આપણે કોઈ પણ કાર્ય કરીએ અથવા ન કરીએ છતાં પણ આપણને ભૂખ લાગે છે. એટલે આપણા શરીરનું તંત્ર જે કામ કરે છે એ તંત્ર કામ કરે છે એના માટે આપણે શેની જરૂર પડે છે, ઉર્જાની જરૂર પડે છે. ચલો બીજો મુદ્દો આપણને શું આપ્યો છે, જ્યારે કોઈ પ્રવૃત્તિ નથી કરતા તે સ્થિતિની અંદર પણ આપણા શરીરને પ્રવર્તમાન જે સ્થિતિને જાળવી રાખવા માટે આપણે ઉર્જાની જરૂર પડે છે. હમણાં જ આપણે વાત કરી કે આપણું હૃદય ચાલતું હોય છે, આપણા શરીરની પાચનની પ્રક્રિયા ચાલતી હોય છે, આપણે શ્વાસોશ્વાસની કરીએ છીએ, એની અંદર પણ આપણે ઉર્જાની જરૂર પડે છે. તો એ બધા માટે પણ આપણે ઉર્જા મેળવવી જરૂરી છે. એના પછી વાત કરીએ, ચલો આપણે કશું ના કરીએ તો આ વસ્તુ તો છે જ, કારણ કે આપણે પહેલાં નાના હતા એટલે આપણી શું થઈ, વૃદ્ધિ થઈ, એના પછી શું થાય છે, વિકાસ થાય છે. એના સિવાય આપણા શરીર માટે પ્રોટીન કે અન્ય જે પદાર્થો છે સંશ્લેષિત કરવા માટે આપણા શરીરની અંદર બહારથી પદાર્થો આપણે લેવા જરૂરી છે. તો પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે આ પદાર્થો શા માટે જરૂરી છે, તેનો જવાબ આપણને મળી ગયો. હવે કીધું છે તેનો સ્ત્રોત કયો કયો છે, તો અહીંયા આપણે સમજી શકીએ છીએ આપણો ખોરાક આ ઉર્જા અને સ્ત્રોત દ્રવ્યનો સ્ત્રોત છે. કે આપણે જે ખોરાક લઈએ છીએ એ બધા જ ખોરાકમાંથી આપણને ઉર્જા મળે છે. અને આપણે નાના ધોરણની અંદર ઓલરેડી ભણી ચૂક્યા છીએ કે આપણે કેવા પ્રકારનો ખોરાક લઈએ તો એમાંથી આપણને કેવા પ્રકારના પોષક તત્વો મળતા હોય છે. ચલો એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે, અને આની હમણાં જ આપણે ચર્ચા કરી કે પોષણના આધારે સજીવોના મુખ્ય પ્રકારો સમજાવો. તો એના મિત્રો બે પ્રકારો છે સામાન્ય, અને એ બે પ્રકારો કેવા કેવા પ્રકારના છે એની વાત કરીએ. ચલો જુઓ કે ઉર્જા અને દ્રવ્યોની જરૂરિયાત બધા જ સજીવોની અંદર
सामान्य हो पी स्वयंपोषी हो के विषमपोषी हो। तो आप स्वयंपोषी विषय अगर बात करिए तो आ सजीवों सरल द्रव्यों पानी और कार्बन डायोक्साइड अकार्बनिक स्रोत रूपे प्राप्त करे एट्ले कि एनी अंदर कार्बन होते नहीं अकार्बनिक स्वरूप खोराक एट्ले कि पदार्थों प्राप्त करते पची एम कार्बनिक पदार्थों की अंदर रूपांतर करे आ बधा अंदर शूँ आ लीली वनस्पति और के जीवाणुओं समावेश थाय स्वयंपोषी है अपने आनी वन में बात करी ख्याल आव जो है। हवे आपणे जोईए छीए विषमपोषी विषय के आ सजीवो अन्य सजीवोमांथी याद रखजो खास के जटिल पदार्थों स्वरूपे पोतानो खोराक मेळवे अने पछी ए सरल पदार्थोनी अंदर विघटन एटले के एनु रूपांतर करे छे अने आ माटे जैव उद्दीपको यानी कि उत्सेचकोनो पण उपयोग करे छे। तो सीम्पल वस्तु आपणे समझीए कि आपणे जे कोई पण खोराक लईए छीए ए खोराक सीधे सीधो आपणा शरीरनी अंदर आपणे उपयोग करी शकता नथी। आपणे एने जटिल स्वरूपे खोराक लईए छीए अने पछी एनु पाचन करीने आपणे सरल पदार्थोनी अंदर रूपांतर करीए छीए। हूँ वारंवार आपणे बोलूं छूं આપણે મતલબ શું આવશે વિષમપોષી સજીવોની અંદર જેટલા પણ સજીવો આવતા હોય એ બધાની આપણે વાત કરી રહ્યા છીએ। હવે આપણે વાત કરીએ કે વિષમપોષીનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યાની કે ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ રીતે આપણે સ્વયંપોષી ઉપર આધારિત છે। કારણ શું છે કે આપણે કોઈ પણ પ્રકારનો ખોરાક મેળવીએ છીએ એ ખોરાક હર હંમેશ માટે સ્વયંપોષી તૈયાર કરશે અને એમાંથી આપણે મેળવીએ છીએ એટલે કે ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ રીતે આપણે સ્વયંપોષી ઉપર આધાર રાખીએ છીએ। અને સ્વયંપોષીનું જો અગર વાત કરીએ તો કોણ કોણ છે તો પ્રાણીઓ અને ફૂગ આ બંને શું છે વિષમપોષી સજીવોના ઉદાહરણો છે। તો ખાસ ધ્યાન રાખીને સમજવાનું છે તો અહીંયા આપણો આ ટોપિક એટલે કે સ્વયંપોષીને વિષમપોષીનો પૂરો થાય છે। ચલો ફ્રેન્ડ્સ હવે આપણો ટોપિક છે પ્રકાશ સંશ્લેષણ। પ્રકાશ સંશ્લેષણ શું છે એ તમે કંઈ અત્યારે પહેલી વાર ભણો છો એવું નથી। પ્રકાશ સંશ્લેષણ ખાસ ધ્યાન રાખીને શીખવાનું છે। પ્રકાશ સંશ્લેષણ શું છે તો વનસ્પતિ પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે। જાતે કઈ રીતે બનાવે છે એ એક પ્રક્રિયા છે એનું નામ છે પ્રકાશ સંશ્લેષણ। ઘણી વખત પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા પૂછાય છે એ આપણે એની ચર્ચા હજી આગળ કરવાના છીએ પણ હું એકદમ એની કંઈક એન્ટિક રીતે અગર આપણે બતાવીએ મતલબ કે આમ તો કંઈ નવી કંઈ મેં મારી રીત નથી લાવી નોર્મલ છે જ પણ આપણે એને કઈ રીતે બોલી શકીએ એના માટે આપણે શું કરીએ જુઓ સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશ પછી ક્લોરોફિલ પછી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ CO2 આ ચાર વસ્તુની જરૂર પડે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવી હોય તો। સૂર્યપ્રકાશની હાજરીમાં ધ્યાનથી સમજો સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને જે વનસ્પતિ પોતાનો ખોરાક તૈયાર કરે એનું નામ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા। ખબર પડી ગઈ તો આટલી વસ્તુ આપણને ક્લિયર ખબર પડી જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ શું છે અને આ વિશે વિસ્તૃત ચર્ચા આપણે કરવાના છીએ। પ્રશ્ન કઈ રીતે પૂછાય કઈ રીતે લખવાના છે તો જુઓ ખાસ અને એની અંદર એક સૂત્ર પણ આપણે રાસાયણિક સૂત્ર પૂછાય છે રાસાયણિક સૂત્ર પણ કઈ રીતે લખવાનું છે એની પણ ચર્ચા આપણે કરીશું। ચલો હવે આપણો પાંચમો પ્રશ્ન છે કોઈને એમ થતું હશે ચોથો પ્રશ્ન કે ચોથો પ્રશ્ન મિત્રો ક્યાંય ગયો નથી એ વિષમપોષીને સ્વયંપોષી ઉપર સ્પેશિયલ પ્રશ્ન છે એની ચર્ચા આપણે આગળ એક નેક્સ્ટ સ્પેશિયલ વિડીયોમાં કરવાના છીએ। તો પ્રકાશ સંશ્લેષણ એટલે શું અને એનું રાસાયણિક સમીકરણ લખો અને એનું કેવા પ્રકારની ઘટનાઓ થાય છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે એકદમ સિમ્પલ છે એમાં મેં વ્યાખ્યા વિશે પણ વાત કરી અને ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે જે સજીવોની અંદર ક્લોરોફિલ હશે એ સજીવો જ ફક્ત પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે બીજા કોઈ સજીવો કરી શકતા નથી અને ખાસ ધ્યાન રાખવાનું છે કે ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યપ્રકાશ આ સૂર્યપ્રકાશ પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને સરળ કાર્બોદિત ગ્લુકોઝ સ્વરૂપે તેમનો ખોરાક તૈયાર કરે છે અને આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ પ્રકાશ સંશ્લેષણ। મિત્રો હમણાં વાત કરી હતી અને એકદમ તમારે જો સરળ ભાષામાં જો એની વ્યાખ્યા લખી હોય તો એની વ્યાખ્યા શું હતી કે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને જે ખોરાક તૈયાર કરે છે તેને આપણે શું કહીએ છીએ પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે પ્રકાશ સંશ્લેષણ એટલે શું એ તો ખબર પડી ગઈ હવે વાત કરવાની છે ને રાસાયણિક સમીકરણ વિશે તો રાસાયણિક સમીકરણ અહીં આપ્યું છે જો કે પ્રકાશ સંશ્લેષણની અંદર કોનો કોનો યુઝ થતો હતો તો એક તો કાર્બન ડાયોક્સાઇડ હતું અને બીજું શું હતું પાણી। તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આગળ 12 અને જે 6 લખ્યા છે એ તો મિત્રો પ્રક્રિયા સંતુલિત કરવા માટે લખ્યું છે પર આપણે પહેલાં પાટીલ ઓલરેડી ભણી ચૂક્યા છે। તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બંનેનો ઉપયોગ કરી અને ક્લોરોફિલની મદદથી અને સૂર્યપ્રકાશની હાજરીની અંદર જ્યારે પ્રક્રિયા કરશે ત્યારે શું બનાવે છે ગ્લુકોઝ ગ્લુકોઝનું અણુસૂત્ર ખાસ યાદ રાખ્યું C6H12O6 અને એની સાથે સાથે વનસ્પતિ શું કરે છે તો ઓક્સિજન આપણને પાછો આપે છે અને બીજું પાણી તો પાણી પણ શું કરે છે તો બાષ્પોત્સર્જનની ક્રિયા મારફતે પાણી જે હવામાં મુક્ત કરે છે। તો આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે આ સમીકરણ ઓલરેડી આપણે પહેલા પાર્ટ વખતે ચર્ચા આની કરી ચૂક્યા છીએ સિમ્પલ છે કંઈ યાદ રાખવાનું એટલું મુશ્કેલ નથી
તમારે કેટલું યાદ રાખવાનું છે કે કાર્બન ડાયોક્સાઇડ એટલે સીઓ ટુ એચ ટુ ઓ એટલે કે પાણી, અને પછી ક્લોરોફિલનો સૂર્યપ્રકાશ વચ્ચે લખી દેવાનો. ગ્લુકોઝનો અણુ તમારે ખાસ યાદ રાખવાનું છે સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ. પછી શું આવશે તો ઓક્સિજન મુક્ત કરે છે અને પાણી. હવે આગળ કયા કયા આંકડા મૂકવાના છે તો જો યાદ રાખી લો, એટલે કે ગોખી મારવું હોય ગોખી પણ મારી શકો તમે. અહીંયા કેટલા છે? છ. અહીંયા કેટલા છે? બાર. અહીંયા કેટલા છે? છ. અને અહીંયા કેટલા છે? છ. તો આટલી વસ્તુ તમને ક્લિયર યાદ રહી જશે. હવે આપણે વાત કરવાની છે કે પ્રકાશ સંશ્લેષણની અંદર થતી ઘટનાઓ વિશે આપણે વાત કરીએ. તો પ્રકાશ સંશ્લેષણ કેવા પ્રકારની ઘટનાઓ થાય છે? પહેલો મુદ્દો શું છે કે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય છે. તો સિમ્પલ વસ્તુ છે કે જે વનસ્પતિની અંદર અથવા પાંદડાની અંદર જે ક્લોરોફિલ રહેલું છે એ ક્લોરોફિલ શું કરે છે તો જે પ્રકાશ ઉર્જાનું શોષણ કરે છે, એટલે સૂર્યમાંથી પ્રકાશ ઉર્જા શોષણ કરશે. એના પછી બીજો મુદ્દો આપણને કયો આપ્યો છે કે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર અને પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજનની અંદર વિઘટન થાય છે. તો સિમ્પલ વસ્તુ અહીંયા આપણે સમજી શકીએ છીએ. આ અહીંયા જુઓ કે જે પાણી છે તો પાણીના જે અણુઓ છે ઓક્સિજન અને હાઇડ્રોજનની અંદર શું થઈ જશે? વિઘટન, યાની કે જુદા પડી જશે. અને ત્રીજો મુદ્દો આપણને શું આપ્યો છે કે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિત યાની કે ગ્લુકોઝ સ્વરૂપે એનું રિડક્શન થાય છે. એ પ્રક્રિયા શું છે એ પણ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. કારણ કે કાર્બન ડાયોક્સાઇડની અંદર તમે જુઓ અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છે અને સામે ગયો ત્યારે શું થઈ જાય છે? એની અંદર ઓક્સિજન મુક્ત થાય છે અને ઓક્સિજન જ્યારે મુક્ત થાય તો આપણે એને શું કહીએ છીએ? રિડક્શન ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આટલી વસ્તુ આપણને ક્લિયર અને સ્પષ્ટ રીતે ખબર પડવી જોઈએ. અહીં આપણી પાસે ચાર્ટ આપેલો છે તો આ ચાર્ટનું પણ તમે નિરીક્ષણ કરી શકો છો. કંઈ ખાસ છે નહીં કે આ જે સૂર્યપ્રકાશ છે તો સૂર્યપ્રકાશ અને આ વનસ્પતિનું જે ક્લોરોફિલ હોય છે એ બંનેની અંદર પ્રક્રિયા થઈ અને પછી આ એટીપી આ બીજા જે નામ છે કંઈ ખાસ તમારે યાદ રાખવાની જરૂર નથી. પણ સિમ્પલ વસ્તુ આપણે યાદ રાખવાની છે અને આપણે જે હમણાં ઉપર મુદ્દાની વાત કરી એની અંદર પહેલાં શું હતું કે ક્લોરોફિલ મારફતે સૂર્યપ્રકાશનું એટલે કે સૂર્યની અંદરથી જે સૂર્યપ્રકાશ આવે છે એનું એ શોષણ કરે છે અને પછી શું થયું એનું રાસાયણિક ઉર્જાની અંદર રૂપાંતર કરે છે અને ત્રીજા નંબરમાં શું આવ્યું છે તેનું રિડક્શન થઈને કાર્બોનિક પદાર્થ બને છે. એટલે ખાસ આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે પ્રકાશની ક્રિયા શું છે. ચલો હવે આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે કાર્બન ડાયોક્સાઇડના રિડક્શન વખતે રણ નિવાસી વનસ્પતિ સામાન્ય વસવાટની અંદર ઉગતી વનસ્પતિઓથી કેવી રીતે જુદી પડે છે? મિત્રો સિમ્પલ વસ્તુ છે કે રણ પ્રદેશની અંદર જે વનસ્પતિઓ હોય અને નોર્મલ વસવાટની અંદર વનસ્પતિઓ બંને અંદર શું ફેરફાર છે તેના વિશે જો સૌથી પહેલાં મુદ્દો શું આપ્યો છે કે સામાન્ય વસવાટ પર ઉગતી વનસ્પતિ કે દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે, ખાસ યાદ રાખે કે દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી અને રિડક્શન કરી અને દિવસ દરમિયાન શું કરે છે? કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. સિમ્પલ વસ્તુ આપણને પહેલેથી પણ આપણે શીખી ચૂક્યા છીએ ઓલરેડી કે જ્યારે દિવસ દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશ હશે તો જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે, બાકી ક્યારેય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શક્ય બનતી નથી. આ ક્રમે આપણે વાત કરીએ છીએ સામાન્ય વસવાટની અંદર ઉગતી વનસ્પતિ માટે વાત કરીએ છીએ. હવે આપણે જોયું કે રણપ્રદેશની અંદર કઈ રીતે અલગ પડે છે તો રણપ્રદેશની જે વનસ્પતિ છે એને મરુ નિવાસી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વનસ્પતિ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરશે અને મધ્યવર્તી નિપજ બનાવશે. મધ્યવર્તી નિપજ એટલે કે શું? એનું સ્ટેપ નંબર બે બનાવશે. અને જ્યારે દિવસ દરમિયાન એ ક્લોરોફિલ સૂર્ય ઉર્જાનું શોષણ કરશે અને પછી એ અંતિમ ઉર્જાની અંદર એનું સંશ્લેષણ કરે છે. આખી વસ્તુ આપણને ક્લિયર ખબર હોય કંઈ છે એની નોર્મલ ખાસ અગત્યનો પ્રશ્ન પણ નથી. ચલો મિત્રો હવે આપણો એક સાતમો પ્રશ્ન છે કે પળના ત્રાંસા છેદની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો અને ક્લોરોફિલના સ્થાનની સમજૂતી આપો. તો આપણે ક્લોરોફિલના સ્થાનની કોઈ સમજૂતી પણ નથી આપવાની કે આકૃતિ પણ દોરવાની, નોર્મલ થોડી ચર્ચા કરી લઈએ છીએ. તો જુઓ કે ઉપરી અધિસ્તર અને અધિસ્તરની નીચે આવેલા કોષો છે એ લીલા રંગના ટપકાઓ ધરાવે છે અને આ ટપકાઓ જે છે એ શું બતાવે છે તો હરિતકણની હાજરી તરીકે વર્તે છે અને જેને આપણે શું કહીએ છીએ કોષીય અંગીભાવ તરીકે ઓળખવામાં આવે છે. એકદમ નોર્મલ છે, બાકી સિમ્પલ કે અધિસ્તર અને ઉપરી અધિસ્તર આ બે જે અધિસ્તર છે એ બંનેની વચ્ચે શું આવેલું હોય છે? લીલા કલરના એક ટપકા આવેલા હોય છે અને આ ટપકા એ શું બતાવે છે તો હરિતકણની હાજરી બતાવે છે અને જેને આપણે શું કહીશું કોષીય અંગીભાવ તરીકે ઓળખવામાં આવશે. નોર્મલ છે, કંઈ ખાસ નથી. એના પછી આપણે વાત કરીએ કે હરિતકણ અંગિકાઓમાં હરિત દ્રવ્ય એની કે ક્લોરોફિલ હોય છે. તો અહીંયા આપણે એમાં વાત કરી હતી કે હરિતકણ જે હોય તો હરિતકણ એટલે કે શું તો એ હરિત દ્રવ્ય હોય એની અંદર અને એ હરિત દ્રવ્યની અંદર ક્લોરોફિલ હશે. કારણ કે ક્લોરોફિલ હોય તો જ એ વનસ્પતિ ક્રિયા કરી શકે છે, અધરવાઇઝ ક્યારેક પોસિબલ. ચલો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. હવે શીખીશું આગળના ટોપિક આપણે નવા વિડીયોની અંદર. ત્યાં સુધીમાં વિડીયો લાઇક જરૂર કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ હજી ન કરી હોય તો એ બી કરી દેજો કે જેથી કરીને હું રોજે રોજ નવા વિડીયો મૂકું છું. રોજ સવારે 9 વાગે મેથ્સ અને સાયન્સનો વિડીયો આવે છે, રોજ સાંજે 5 વાગે એક એક્સ્ટ્રા વિડીયો આવે છે, એના સિવાય ઘણા બધા વિડીયો આવે છે. જેટલા પણ વિડીયો હું મૂકું છું એ બધા જો અગર તમારે જોવા હોય અને નોટિફિકેશન જોઈએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી દબાવી રાખો જેથી યુટ્યુબ પોતે તમને વિડીયો ની નોટિફિકેશન મોકલશે અને તમે ખાસ જોઈ શકો. તો ખાસ ધ્યાન રાખજો, અમારી ચેનલ સાથે જોડાઈ રહો તો ઘણો બધો ઢેર સારો તમને ફાયદો થશે. ક્લિયર? તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ.